Namaste, vidyarthi mitra. શ્રીનિરા શૈક્ષણિક શંકુની યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. તો આજે આપણે ભણીશું ધોરણ એક ગણિત ગમવાત, બરાબર. એમાં એકમ છે મિત્રો, પ્રકરણ છે 11, જેનું નામ છે સંખ્યાઓ. અને પેલા આપણે સંખ્યાઓ 1 થી 50 સુધી જોઈ ગયા, બરાબર, જૂથ જોઈ ગયા, બરાબર. છતાં આપણે જોઈ લઈએ તો અહીંયા આપણને શેરડી આપી છે, એને હિન્દીમાં શું કહેવાય મિત્રો ખબર છે? ઈખ. શું કહેવાય? હું અહીંયા લખું છું, થોડુંક તમને એ પણ હાઈલાઈટ આપું છું. ઈખ, બરાબર. ઈખ શેરડીને હિન્દીમાં ઈખ કહેવાય. ઈખ, બરાબર. તો અહીંયા જો આ જે આપ્યું છે, જે ભારો આપ્યો છે શેરડીનો, બરાબર, આપણે ભારો કહીશું, ઈ 10 10 નો આપ્યો છે, બરાબર. તો છૂટી કેટલી છે મિત્રો? 1 2 3 4 5. તો કે આ 10 1 10 2 એટલે 20, 10 3 એટલે 30, અને 10 4 એટલે 40 થયા, બરાબર. ત્યારબાદ અહીંયા કેટલી છે? 5, એટલે કે 40 ને 5 કેટલા થાય? તો કે મિત્રો 45 થાય. તો અહીંયા આપણને કીધું છે કે સંખ્યા લખો મિત્રો, તો આપણે લખી લઈએ. તો કે એકમ કેટલા છે? તો કે 1 2 3 ને 4. એકમ આપણને 4 લખેલા જ આવ્યા છે. હવે દશક કેટલા છે? તો કે 1 દશક 2 દશક અને 3 દશક. દશક એટલે કે 10 10 નું જૂથ, 10 10 નો ભારો, બરાબર. તો અહીંયા કેટલા દશક છે? 3. તો 3 દશક એટલે કેટલા થાય મિત્રો? 30. અને બીજા એકમ 4, એટલે કે 30 અને 4 બે ભેગા કરી દઈએ તો કેટલા થઈ જાય? 34 થઈ જાય. તો સંખ્યા મુજબ જૂથ અને એકમ દોરો. તો અહીંયા આપણને સંખ્યા આપેલી છે મિત્રો. તો અહીંયા એકમ કેટલા કીધા છે? તો કે અહીંયા જો 43 છે, એમાં એકમ કોને કહેવાય મિત્રો? તો કે 3 ને કહેવાય. તો કે એકમ કેટલા છે? તો કે 3, 1 2 અને 3. હવે દશક કેટલા છે? તો કે 4. તો તમારે અહીંયા દશક કેટલા કરવા પડશે? આ 1 દશક, આ 2 દશક, આ 3 દશક અને આ 4 દશક, બરાબર. અહીંયા હું 10 લખ નાખું છું, બરાબર. કઈ દોરતી નથી 10 ની વસ્તુ, પણ મેં ખાલી અત્યારે કર્યું. તમારે કઈ પણ દોરી શકો, દીવાસળી ની સળી દોરી શકો, શેરડી, લાકડી, કોઈ ભી વસ્તુ તમે અહીંયા દોરી શકો છો મિત્રો. તો મેં અહીંયા 4 દશક કરી દીધા છે, બરાબર. તો 4 દશક કરી દીધા. તો દશક કેટલા થયા? તો કે 4. એકમ કેટલા થયા? તો કે 3. તો બે ને આપણે ભેગા કરીએ તો કે 40 ને 3 43, બરાબર. હવે અહીંયા શું કીધું છે? તો કે જોવો, દશક કેટલા છે? તો કે 1 અને 2. તો આપણે અહીંયા 2 લખી દઈ. હવે એકમ કેટલા છે? તો મિત્રો કાંઈ નથી. તો કાંઈ નથી તો 1 નો આવે. હંમેશા યાદ રાખજો, કાંઈ ન હોય તો અહીંયા 0 આવે, બરાબર. તો આને આપણે સંખ્યા તરીકે લખવું છે. તો 2 દશક એટલે 20 અને 0, બરાબર. તો ખાલી શું આવશે? એકમમાં કાંઈ નથી તો 0, એટલે કે 2 દશક એટલે કે 20 જ આવશે, બરાબર. 0 આપણે આવી રીતે કરીએ કે 2 દશક એટલે 20, અને એમાં આપણે 0 ઉમેરવાનો. શું ઉમેરવાનો? 0. તો એનો સરવાળો કરી તો 0 ને 0 0 જ આવે, બરાબર. અને 2 ના 2 એટલે કેટલા થાય? 20 થઈ ગયા. હવે અહીંયા આપણે દોરવાનું છે, તો જોઈ લઈએ. અહીંયા 22 આપ્યા છે. તો એકમ કેટલા છે મિત્રો? 2 1 અને 2. અને દશક, તો કે એ પણ કેટલા છે? 2 જ છે. તો આ 1 10 અને આ બીજું 10, એટલે કેટલા થયા? 2 10 થયા. તો 2 10 એટલે 20 થાય, અને 2 એકમ એટલે 22. 20 માં આપણે 2 ઉમેરી દઈ એટલે કેટલા થઈ જાય મિત્રો? 22 થાય. તો આવી રીતે તમારે લખવાનું છે. આપેલી જગ્યામાં સંખ્યા લખવાની છે મિત્રો. તો આપણે સંખ્યા લખી દઈએ, જોઈ લઈએ. તો અહીંયા કેટલા છે મિત્રો એકમમાં? તો કે 1 છે. તો અહીંયા આપણે શું લખી દઈશું? એકમમાં 1 લખ્યા. દશક કેટલા છે? તો કે 1 આ 2 આ 3 4 અને 5. તો દશક કેટલા છે મિત્રો? તો કે 5. તો 5 દશક એટલે 50, અને 1 એકમ એટલે 50, ને 1 કેટલા થાય મિત્રો? તો કે 1 આ 1, બરાબર. હવે અહીંયા જોઈ લઈએ એકમ કેટલા છે. તો કે 1 2 અને 3. એકમ કેટલા છે? તો કે 3.
તો અહીંયા આપણે શું લખીશું મિત્રો એકમમાં 3 લખીશું દશક તો કે કેટલા છે ગણી લઈએ 1 1 2 3 4 4 5 6 અને 7 દશક છે મિત્રો તો અહીંયા હું શું લખીશ 7 લખીશ તો 7 દશક એટલે કેટલા થાય તો કે 70 અને બીજા 3 એટલે કે 70 ને 3 એકમ એટલે કે 70 ને 3 73 આવી રીતે આપણે લખી શકીએ હવે એકમ કેટલા છે મિત્રો તો કે જોઈ લઈએ 2 3 અને 4 તો અહીંયા આપણે શું કરીશું 4 તો અહીંયા કેટલા છે દશક તો કે 1 દશક 2 દશક 3 દશક 4 5 અને 6 તો અહીંયા આપણે કરીશું 6 સોરી અહીંયા 4 નહીં આવે બરાબર ભૂલ થઈ ગઈ 1 2 3 ને 4 તો અહીંયા એકમમાં આપણે 4 કરીશું અને દશકમાં કેટલા કરીશું મિત્રો 6 તો 6 દશક એટલે 60 અને બીજા 4 એટલે કેટલા થઈ ગયા મિત્રો 60 ને 4 64 થાશે બરાબર તો અહીંયા આપણે 64 લખીશું હવે જો અહીંયા એકમ કેટલા છે 1 2 3 4 5 અને 6 તો અહીંયા છે અહીંયા એકમમાં લખીશું 6 બરાબર ત્યારબાદ દશક જોઈ લઈએ 1 2 3 4 5 અને 6 દશક પણ કેટલા છે 6 6 દશક એટલે 60 અને બીજા 6 એકમ એટલે કે 60 ને 6 કેટલા થાય 66 બરાબર તો અહીંયા આપણે લખીશું 66 ત્યારબાદ જોઈ લઈએ જો અહીંયા એકમમાં કાંઈ નથી આપ્યું મિત્રો તો કાંઈ ન હોય તો આપણે શું કરવાનું અગાઉ જોઈ લીધું 0 દશક ગણી લઈશું 1 2 3 4 5 6 7 અને 8 તો અહીંયા મિત્રો કેટલા કરીશું આપણે 8 કરીશું બરાબર એકમ કાંઈ નથી તો 0 તો 8 દશક એટલે કેટલા થાય મિત્રો 80 થાય બરાબર 8 દશક એટલે 80 ત્યારબાદ જોઈ લઈએ એકમ તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 આવ્યા છે મિત્રો તો એકમમાં શું કરીશું 9 કરીશું દશક ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 અને 9 દશકના આપણને 9 આવ્યા છે તો 9 દશક એટલે કેટલા થાય 90 અને બીજા 9 તો 90 ને 9 99 2 નવડા 99 થશે બરાબર અહીંયા આપણે 99 લખીશું ત્યારબાદ અહીંયા મિત્રો એકમ તો એક જ આપ્યો છે તો અહીંયા આપણે એકમ 1 લખીશું જો કાંઈ ન હોત તો 0 પણ 1 છે તો 1 લખવા પડે દશક આપણે ગણી લઈએ તો કે 1 દશક 2 દશક 3 દશક 4 દશક 5 દશક 6 દશક 7 દશક 8 દશક અને 9 દશક અહીંયા આપણે કરીશું 9 દશક એકમમાં 1 દશકમાં 9 નવ દશક એટલે કે 90 અને બીજો 1 તો 90 અને 1 કેટલા થાય મિત્રો તો કે 91 બરાબર 90 ને 1 91 થાય ત્યારબાદ જોઈએ આપણે કેટલા એકમ છે 1 2 3 અને 4 તો અહીંયા આપણે 4 કરીશું જો મિત્રો હંમેશા હું કેમ એકમથી ચાલુ કરું છું બરાબર તો ગણિતમાં કોઈ પણ ક્રિયા છે સરવાળો છે બાદબાકી ગુણાકાર ભાગાકાર એ હંમેશા ક્યાંથી સ્ટાર્ટ થાય છે એકમથી ન સ્ટાર્ટ થાય છે એટલા માટે હું એકમથી ન જ હું પહેલાં લઉં છું બરાબર એટલે તમારે પણ પહેલાં એકમથી ન જ ગણતરી કરવાની છે દશક કેટલા છે તો કે 1 દશક 2 દશક 3 દશક 4 દશક 5 દશક 6 દશક અને 7 દશક તો અહીંયા આપણે શું કરીશું 7 દશક તો 7 દશક એટલે કેટલા થયા તો કે 70 અને બીજા એકમ કેટલા છે તો કે 4 તો કે 70 અને 4 તો કેટલા થાય 74 તો અહીંયા આપણે લખીશું 74
બરાબર તો આવી રીતે સંખ્યા આપણે લખવાની છે એકમ અને દશક ત્યારબાદ કીધું છે મિત્રો ખાલી જગ્યા પૂરો તો જે આપણને ન આપ્યું હોય એ આપણે કરવાનું છે તો જોઈ લઈએ અહીંયા અહીંયા દિવાસળીના જૂથ આપ્યા છે 10 10 ના બરાબર તો દિવાસળીની જોઈ લઈએ અહીંયા કેટલું આપ્યું છે તો કે આ 1 2 3 4 અને 5 તો કે 5 દશક બરાબર પછી 1 કી છૂટી કેટલી છે 1 તો કે 1 એકમ તો 5 દશક એટલે 50 અને 1 એકમ એટલે 1 50 ને 1 એકા 1 ત્યારબાદ અહીંયા 5 દશક તો અહીંયા એકમ કેટલા છે 2 તો આપણે અહીંયા 2 દોરવી પડશે બરાબર દિવાસળી તો અહીંયા આપણે કેટલું કરશું 2 દોરી દેવાની 5 50 અને 2 તો કે 52 તો જોવો અહીંયા 3 આપ્યા છે અહીંયા 5 દશક નથી આપ્યા તો આપણે અહીંયા 5 દશક કરવાના છે 1 દશક 2 દશક આ 3 દશક 4 દશક અને 5 દશક અને બીજા 3 એટલે કે 53 તો અહીંયા તમારે શું કરવું પડશે 4 એકમ તો અહીંયા એકમ નથી આપેલા તો તમારે 4 દિવાસળી છૂટી કરવી પડશે 1 2 3 અને 4 બરાબર ત્યારબાદ અહીંયા જુઓ 5 દશક અને 5 એકમ એવું કીધું છે તો 5 દશક એટલે 50 અને બીજા 5 એકમ એટલે કે 55 થાય તો અહીંયા આપણે શું લખવાનું છે 55 બરાબર ત્યારબાદ અહીંયા 6 એકમ આપ્યું છે અને 5 દશક નથી આપ્યું તો અહીંયા તમારે 5 દશક કરવાના છે એટલે કે દિવાસળીના 10 10 ના 5 જૂથ કરવાના છે બરાબર અને બીજા કેટલા આપ્યા છે 6 એકમ એટલે કે 50 અને બીજા 6 એટલે કેટલા થાય 56 બરાબર અહીંયા 5 દશક 50 અને 7 એકમ તો 50 ને 7 તો કે 57 પછી 5 દશક અને 8 એકમ બરાબર તો અહીંયા 8 આપણને આપ્યું નથી તો 8 આપણે એકમ કરવા પડશે 1 2 3 4 5 6 7 અને 8 તો 50 ને 8 કેટલા થાય તો કે 58 બરાબર હવે જોવે અહીંયા 9 એકમ નથી આપ્યા 5 દશક અને 9 એકમ તો અહીંયા 9 દિવાસળી કરવી પડશે 1 પછી 2 3 4 5 6 7 8 અને અહીંયા કરી દઉં છું 9 બરાબર પછી 5 દશક અને 1 દશક એટલે કે કુલ કેટલા દશક થઈ ગયા 6 દશક એટલે કેટલા થઈ ગયા 60 બરાબર હવે 6 દશક થઈ ગયા અને 1 એકમ એટલે કે 61 છ દશક અને બે એકમ એટલે અહીંયા કેટલા થઈ જશે 62 પછી છ દશક અને ત્રણ એકમ એટલે કે 63 પછી અહીંયા છ દશક કરવા પડશે આ 1 આ 2 આ 3 1 2 3 4 5 અને 6 અને 4 એકમ છે કેટલા છે 1 2 3 4 5 અને 6 4 5 અને 6 4 એકમ છે તો 6 દશક અને 4 એકમ એટલે કે 64 થશે ત્યારબાદ 6 દશક અને 5 એકમ તો અહીંયા 5 એકમ કરવા પડશે 1 2 3 4 અને 5 તો 6 દશક એટલે 60 અને 5 એટલે 65 થઈ ગયા બરાબર 6 દશક અને 6 એકમ તો 6 દશક એટલે 60 અને બીજા 6 એટલે 60 ને 6 કેટલા થાય તો કે 66 બરાબર 6 દશક અને 7 એકમ તો અહીંયા 7 એકમ નથી મિત્રો 1 2 3 4 5
છો અને સાત તો છ દસક અને સાત એકમ એટલે કેટલા થયા તો કે સડસઠ